મકાઈ ફોલવી તો છે ને ખરેખર અઘરું કામ છે, ને એના દાણા તો મારાથી તો નીકળતા જ નથી. સાચે ખબર એ કેવી રીતે કાઢતા હશે? કઈ જ અઘરું નથી મિત્તલ એમાં. આ જો તમારા કેટલા સરસ નીકળ્યા, જો હું ક્યારની ટ્રાય કરું છું, આ નીકળતા જ નથી. જો હું તને બતાવું, ઉભી ઉભી રે, આવી રીતે ન કઢે એટલે. ઓકે, જો બે રીતે બતાવું છું તને. ચોપિંગ બોર્ડથી આપણે આમ ક્યારેક એવું થાય કે ઇન્સ્ટન્ટ ફટાફટ કાઢવા છે તો કેવી રીતે કાઢી લેવાના, તો આ રીતે મકાઈને આવી રીતે ઊભી પકડી લેવાની છે, અને બાફેલી હોય કે કાચી હોય બંને લઈ શકાય છે. વાવ, તમારા તો કેટલા ઝડપથી નીકળી ગયા એક સામટા. એકદમ ફટાફટ નીકળી જાય છે. આ રીતે જ્યારે પણ આપણે ડાયરેક્ટ કટ કરતા હોય ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ છરી જે છે એકદમ અડાડીને નથી, એના જે અંદરનો દાંડો હોય એને અડાડીને નથી કરવાનું, નહીતર છે ને એનો છોતરાનો ભાગ પણ આવી જશે. ઓકે, બરાબર છે. અને બહુ ઉપરથી પણ નથી લેવાનું, નહીતર માવો અંદર રહી જશે. હા, બરાબર છે. એક તો જ્યારે આપણે ઇન્સ્ટન્ટ આવી રીતે જોઈતા હોય ત્યારે આવી રીતે કરી શકીએ છીએ, અને બીજી જે રીત છે ને કે આપણે દાણા જોઈતા હોય. જો હું આજે આ તારા માટે આખા દાણા લાવી, બસ આવા, હા, જો આવા આખા દાણા જોઈતા હોય ને તો શું કરવાનું કે મકાઈને છે ને છોલી લેવાની, છોતરા કાઢી લેવાના, અને ફ્રીઝમાં એઝ ઇટ ઇઝ બે દિવસ કે એક દિવસ માટે રાખને તોય ચાલે, એક દિવસ માટે ફ્રીઝમાં રાખી દેવાની, અને પછી તું એને આવી રીતે હાફ કટ કરી અને દાણા કાઢીશ ને તો એકદમ ઇઝીલી દાણા નીકળી જશે. અચ્છા, હા. અને ખાસ એમાં શું ધ્યાન રાખવાનું કે પેલા છે ને જો ફ્રેશ હોય ને તો આવી રીતે રહી જાય, પણ જો એક દિવસ ફ્રીઝમાં રાખેલી મકાઈ હશે ને તો એકદમ ઝડપથી દાણા નીકળી જાય છે. ઓકે. અને પેલા શું કરવાનું કે એક આમ આવી રીતે છે ને બે લાઈન કાઢી લેવાની તમારે. અચ્છા, ઓકે. આખી આવી રીતે આમ બે લાઈન કાઢી લેવાની, અને પછી તો તું જો ફટાફટ દાણા આવે, આ ધારો કે આ છે તો એને તમે આમ સાઈડમાંથી કટ કરીને કાઢ. બરાબર છે. પછી આને આવી રીતે સાઈડમાંથી કટ કરીને કાઢ. ઓકે. એટલે એકદમ ઝડપથી દાણા નીકળી જશે. હવે ખબર પડી ગઈ ને? ચોક્કસ. એકદમ ઇઝીલી દાણા નીકળી જશે. તો મકાઈ માંથી કઈ રીતે સરળતાથી દાણા કાઢવા એ તો શીખી લીધું, તો હવે મકાઈની વાનગીઓ પણ શીખીએ ને. શરૂ કરીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા. સુરભીબેન, હવે મકાઈની વાનગીઓમાં શું છે? યસ, આજે આપણે એક સરસ મજાનો સૂપ લાવ્યા છીએ. ઓ વાવ, ક્રીમી કોર્ન સૂપ. ક્રીમી કોર્ન સૂપ, એટલે આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે હંમેશા મને સ્વીટ કોર્ન સૂપ કે પછી આ ક્રીમ ઓફ કોર્ન સૂપ તો બહુ જ ભાવતો હોય છે. અને એ જ્યારે પણ આપણે ઘરે બનાવીએ ને ત્યારે બહાર જેવું નથી જ બનતો હોતો. નથી જ બનતો. હા, કારણ કે આપણે શું કરતા હોઈએ છે, મકાઈને બાફીને ક્રશ કરી લઈએ અને પછી ગાળી અને એને ઉકાળીએ, ગમે એટલું ઉકાળીએ ને તો પણ એવું જ થાય કે થિકનેસ નથી મળતી અને સ્વાદ પણ નથી મળતો. બિલકુલ. તો આજે હવે એ બધા જ પ્રોબ્લેમ તારા સોલ્વ થઈ જશે. ઓકે, શરૂ કરીએ. સૂપ બનાવવાની મેથડ એકદમ ડિફરન્ટ છે. યસ, સૌથી પહેલા એક મોટી ચમચી બટર લઈશું. ઓકે. આ ઘરનું માખણ જ છે? હા, ઘરનું માખણ જ છે. ઓકે. બટર ઓગળે એટલે એક ચમચી મેંદો ઉમેરીશું. અચ્છા. એને શેકવાનું છે? યસ, એને શેકી લઈશું. અચ્છા. મેંદો શેકવા લાગ્યો છે. હવે એની સાથે મકાઈના દાણા ઉમેરીશું. હા. એક બાઉલ મકાઈના દાણા લઈશું, કાચા જ દાણા છે. હા. દાણાને છે ને જરાક વધારે શેકવાના છે. અચ્છા. એટલે વધારે શેકાશે ને એટલે છે ને એનો સ્વાદ બહુ સરસ આવશે. ઓકે. આમ ભલે બ્રાઉન એકદમ ન થવા જોઈએ, પણ જે શેકાવાની જે સુગંધ આવે ને એવી રીતે શેકાવાના દે. બરાબર છે. ઓકે. જો મકાઈ સરસ શેકાઈ ગઈ છે અને દાણો ફૂલી ગયો છે, દેખાય છે ને? હવે પાણી ઉમેરીશું એમાં. ઓકે. એક બાઉલ જેટલું. અડધી ચમચી મીઠું લઈશું. એક નાની ચમચી ખાંડ લઈશું. ઓકે. 5 ચમચી મરી પાવડર. 5 ચમચી ઓરેગાનો લઈશું. ઓકે. અને 5 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. હા. હવે 2-3 વિસલ થવા દઈશું અને પછી ઠંડુ કરી અને એને ક્રશ કરી લેવાનું. અચ્છા, બરાબર છે.
વિસલ વાગી ગઈ છે અને કુકરને પણ ઠંડુ કરી લીધું છે. હવે ચેક કરી લઈશું. યસ, બ્લેન્ડ કરી લઈશું. થોડું પાણી ઉમેરીશું. હવે આ મિશ્રણને ગાળી લઈશું. ઓકે, અત્યારે મેં બાફવામાં જ બધો મસાલો ઉમેરી લીધો હતો. જો તમને એવું ન ગમતું હોય તો તમે ઉપરથી પણ લઈ શકો છો. અચ્છા, એટલે આ પ્રોસેસ કરી પછી જ્યારે તમે ઉકાળો છો ત્યારે પણ ઉમેરી શકાય છે. હા, ઓકે. પણ અંદર નાખવાથી એની જે સુગંધ છે એ બહુ સરસ. હા, એક્ઝેક્ટલી, ફ્લેવર બહુ સરસ આવશે એની. મિશ્રણને સોસપેનમાં લઈ લઈશું. એની કન્સિસ્ટન્સી બી ખાસી થીક છે. હવે એની સાથે હાફ બાઉલ દૂધ ઉમેરીશું. અચ્છા, થોડું ક્રીમ પણ ઉમેરી શકો જો તમને ગમે તો ઉપરથી. ઓકે, તૈયાર થઈ જાય ને પછી. સૂપને 5-1 મિનિટ માટે ઉકળવા દઈશું. હા, સૂપ ઉકળી ગયો છે. થોડા મકાઈના દાણા પણ ઉમેરીશું. ચાવવામાં આવશે તો બહુ સરસ લાગશે. એ તો જોઈએ. યસ, અને લીલા મરચાની રીંગ ઉમેરીશું. મોળા મરચા લેવાના છે. ઓકે, એ પણ બહુ જ સરસ લાગશે. ફ્લેમ ઓફ કરી દેજે. કેટલી સરસ સુગંધ આવે છે ને. સર્વ કરી લઈએ. હા, લીલા મરચાની રીંગથી ગાર્નિશ કરીશું. થોડા ચીલી ફ્લેક્સ. હા, મકાઈના દાણા. યસ, ક્રીમી કોર્ન સૂપ તૈયાર છે. વરસાદ વરસતો હોય અને હાથમાં સૂપનો બાઉલ હોય, બીજું શું જોઈએ? કંઈ જ નહીં. જલસો. યસ, ક્રીમી મકાઈ સૂપ બનાવવા માટે જોઈશે માખણ 1 મોટી ચમચી, મેંદો 1 ચમચી, મકાઈના દાણા 1 બાઉલ, પાણી જરૂર મુજબ, મીઠું 1/2 ચમચી, ખાંડ 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, ઓરેગેનો 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, પાણી જરૂર મુજબ, દૂધ 1/2 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે બાફેલા મકાઈના દાણા અને લીલા મરચાં. ગાર્નિશિંગ માટે જોઈશે લીલા મરચાં, ચીલી ફ્લેક્સ અને મકાઈના દાણા. ક્રીમી મકાઈ સૂપ બનાવવાની રીત: એક કુકરમાં માખણ ગરમ કરી તેમાં મેંદો ઉમેરી તેને શેકી લો. હવે તેમાં મકાઈના દાણા ઉમેરી તેને પણ શેકી લો. હવે તેમાં પાણી ઉમેરી મિક્સ કરી મીઠું, ખાંડ, મરી પાવડર, ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી 2-3 સિટી વગાડી લો. હવે મકાઈ બરાબર બફાઈ જાય એટલે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી તેમાં થોડું પાણી ઉમેરી ચાળણીની મદદથી ગાળી લો. હવે સોસ પેનમાં સૂપનું મિશ્રણ અને થોડું દૂધ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે ઉકાળી લો. ત્યારબાદ તેમાં મકાઈના દાણા અને લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી સૂપને તૈયાર કરી લો. સૂપને સર્વિંગ બાઉલમાં લઈ લીલા મરચાં, ચીલી ફ્લેક્સ અને મકાઈના દાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચોમાસા માટે ખાસ ક્રીમી મકાઈ સૂપ. મકાઈ મૂળ તો મેક્સિકોનું પ્લાન્ટ છે અને ત્યાં 9000 વર્ષોથી તે ઉગતું આવ્યું છે અને ત્યાં લાલ, વાદળી અને જાંબલી રંગની મકાઈ પણ ઉગે છે. સુરભીબેન, મકાઈનો એટલો ક્રીમી યમી સૂપ તો તમે બનાવી દીધો, મજા પડી ગઈ. હવે બીજું શું બનાવવાનું છે? તને શું ભાવે છે? મને છે ને પેલી બાફેલી મકાઈ બહુ જ ભાવે, જે બહુ બધું બટર હોય, લીંબુ હોય અને મસાલો હોય. બસ આજે એવી જ કંઈક સરસ મજાની ફ્લેવર લઈશું. તને ગમે એવી અને તમને પણ ભાવે એવી એક ફ્લેવર લઈશું. પેરી પેરી ફ્લેવર. પેરી પેરી ફ્લેવરની મકાઈ? અરે વાહ, આ તો કાયમ જ્યારે હું મૂવી જોવા જતી હતી ને ત્યારે ખાતી હતી. એટલે અત્યારે તું મિસ કરી રહી છે. બહુ જ મિસ કરું. બસ તો હવે હું તને બતાવી દઉં છું, શીખવાડી દઉં છું અને મસાલો પણ જોડે આપી દઈશ. પેરી પેરી મસાલો પણ? વાહ, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા તો પેરી પેરી મસાલો બનાવીશું. જૈન પેરી પેરી મસાલો. જૈન, યસ.
એક નાની ચમચી ખાંડ લઈશું, બે નાની ચમચી લાલ મરચું પાવડર, ઓકે, અડધી નાની ચમચી સૂંઠ પાવડર, અડધી નાની ચમચી સંચળ પાવડર, અડધી નાની ચમચી મરી પાવડર, અડધી નાની ચમચી ઓરેગાનો. માપનું ખાસ ધ્યાન રાખવાનું. હા, માપનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે મસાલા જો પ્રોપર તમે એડ કર્યા છે ને તો જ એની ફ્લેવર મળશે. કોઈ વધારે કે ઓછો મસાલો ઉમેર્યો હશે ને તો એનો સ્વાદ આખો ચેન્જ થઈ જશે. ઓકે. 5 ચમચી ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર. યસ. આ પણ હોય છે. હા. 5 ચમચી તજ પાવડર. આ બંને છે ને બહુ જ ઓછા પ્રમાણમાં લેવાના છે. હા. નહીં તો બીજી ફ્લેવર ને દબાવી દેશે. યસ. ચપટી લીંબુના ફૂલ લઈશું. અચ્છા. હવે બ્લેન્ડ કરી લઈશું અને પેરી પેરી મસાલો જ્યારે પણ બનાવીએ ને ત્યારે આ રીતે બધા જ ભલે ને ડ્રાય મસાલા હોય પણ છતાં પણ એને મિક્સરમાં ટર્ન કરી લેવાના છે જેથી કરીને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. આમ જ ચમચીથી તમારે બાઉલમાં મિક્સ નથી કરવાના પણ મિક્સરમાં ટર્ન કરી લેવાના. બરાબર છે. ઓકે. જો એકદમ સરસ કલર લાગે છે ને. બહુ જ સરસ દેખાય છે. બાર જેવો જ કલર એકદમ. અને ટેસ્ટ તો બાર જેવો જ. એ તો છે. અને આને આપણે કેટલા દિવસ રાખી શકીએ? આ તો જેમ મસાલા આપણે રાખીએ એમ આખા વર્ષ માટે પણ આપણે રાખી જ શકીએ છીએ. ઓકે. આખું વર્ષ ટકી શકે. ઓકે. એટલે આ બનાવીને રાખ્યો હોય મસાલો ને તો તમારા કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. નાસ્તા માટે ખાખરા પર સ્પ્રિંકલ કરો, રોટલી પર પાથરો, અથવા તો કંઈ પણ લો તો ચાલ્યું જાય. હા, કોર્નમાં પણ. હવે એ બનાવી લઈએ. એક ચમચી બટર લઈશું. આમાં પણ આપણે ઘરનું માખણ જ લેવાય. હા. ઓકે. બાફેલી મકાઈના દાણા ઉમેરીશું એક બાઉલ. હા. કેટલી વાર સુધી એને સાંતળવાનું? બસ એકાઈએ છે. ઓકે. હા. એકાદ મિનિટ માટે. 5 ચમચી મીઠું લઈશું. ઓકે. અડધી નાની ચમચી પેરી પેરી મસાલો. હવે ફ્લેમ ઓફ કરી દેજો. અચ્છા, બરાબર. પાંચ ચમચી મસાલો હજી પણ લઈશું. ઓકે. આ મસાલો તમને ગમે એટલો તમે લઈ શકો છો તમારા સ્વાદ પ્રમાણે. ઓકે. હવે આ કોર્નને બાઉલમાં લઈ લઈશું. જો ચીઝ તમારે થોડી મેલ્ટેડ જોઈતી હોય ને તો ડાયરેક્ટ તમે આમાં પણ એડ કરી શકો છો, નહીં તો ઉપર પણ છીણી શકો છો. થોડી મેયોનીઝ લઈશું એક ચમચી. યસ. વાહ. મેયોનીઝ પણ તમારે વધારે એડ કરવી હોય તો તમે કરી જ શકો છો. યસ યસ. થોડી ચીઝ લઈશું. હા. અત્યારે કેટલી લીધી છે? અત્યારે 1 ક્યુબ જેટલી લઈશું. જો. વાવ. સર્વ કરી લઈએ. હા. કેટલી સરસ સુગંધ આવી રહી છે ને. દેખાવ પણ બહુ સરસ છે. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીશું. ઓકે. થોડી ચીઝ. યસ. પેરી પેરી ચીઝ મકાઈ તૈયાર છે તારા માટે. યસ. ડિલિશિયસ છે. યસ.